ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ ત્રણ પાણી છે પાણી કાલે આપને સમજાવ્યો તો ધ્યાનથી સાંભળ્યો હશે વિડીયો જોયો હશે સવારને 8 વાગ્યાથી 12:15 સુધી આપણું ઓનલાઈન સ્કૂલ ચાલુ હોય છે દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે હજી સુધી પાઠ્યપુસ્તકો લાવ્યા નથી તો પાઠ્યપુસ્તકો લાવવાના રહેશે નોટબુકો લાવવાની રહેશે અને દરેક વિષયના જે વિડીયો આપને મોકલીએ છીએ એ સારા અક્ષરે વિષયની નોટમાં લખવાનું રહેશે તેમજ હોમવર્ક મોકલવાનું રહેશે એટલે તમે એવું ના સમજતા કે અમને ખબર નથી અમને ખબર જ છે કે અમારા વિડીયો કોણ કોણ જુએ છે એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે દરેક વિદ્યાર્થીઓએ ઓનલાઈન સવારે 8 વાગ્યાથી બેસી જ જવાનું છે ચા નાસ્તો કરી નાઈન ધોઈને અને 12:15 સુધી બેસવાનું રહેશે ચલો કાલે તમને એક બે વાક્યના સવાલના જવાબ મેં શીખવાડ્યા હતા ને સમજાવ્યા હતા ને હવે આજે કારણો છે જે તમે શાંતિથી સાંભળો પ્રશ્ન નંબર એક આપણે માટલામાંથી પાણીને ડોયા વડે લેવું જોઈએ કારણ કે તો જવાબ છે કારણ કે માટલામાંથી પ્યાલો બોળીને પાણી લેવાથી આપણા હાથ તેમજ નખનો મેલ શેમાં જાય છે પાણીમાં જાય છે પાણીમાં જાય છે એટલે બોળીને પાણી લેવાથી આપણા હાથ પર અને નખ પરનો મેલ પાણીમાં ભળે છે વળી પ્યાલો ગંદો હોય છે એઠો હોય છે તો માટલાના પાણીને શું બનાવે છે અસ્વચ્છ બનાવે છે અને અસ્વચ્છ પાણી પીવાથી આપણે શું પડીએ છીએ બીમાર પડીએ છીએ માટલામાંથી પાણીને ડોયા વડે લેવાથી આમ થતું નથી તેથી માટલામાંથી પાણીને શું કરવાનું આપણે ડોયા વડે જ લેવાનું તમે હાથ અંદર નાખો છો ને ગ્લાસ લઈને જ ડોયાનો ઉપયોગ કરતા નથી અમુક વિદ્યાર્થીઓ તો આપણે ડોયા વડે જ લેવાનું પાણી બરાબર પ્રશ્ન નંબર બે પાણીને જીવન કહેવામાં આવ્યું છે કારણ કે સજીવના શરીરના બંધારણમાં 2/3 ભાગ પાણી રહેલું છે કેટલું રહેલું છે 2/3 ભાગ પાણી રહેલું છે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો સજીવ બેભાન થઈ જાય છે શરીરમાં વધારે પ્રમાણમાં પાણી ઘટી જતાં સજીવ મૃત્યુ પણ પામી શકે છે પાણી વગર સજીવ લાંબો સમય જીવી શકે નહીં જીવન પાણીને જીવન કહેવામાં આવ્યું છે આવી ગયો આપને ખ્યાલ પ્રશ્ન નંબર 3 ગામડામાં તળાવ કે નદીઓનું પાણી ચોખ્ખું રહેતું નથી કેમ ચોખ્ખું નથી રહેતું તો લખવાનો જવાબ 3 કરીને કારણ કે ગામડામાં લોકો તળાવ કે નદીના કિનારે શું કરે છે કપડાં ધોવે છે વાસણ માંજે છે ઢોરોને નવડાવે છે મળમૂત્ર કરે છે અને કચરો પણ શું કરે છે ઠાલવે છે તેથી ગામડામાં તળાવ કે નદીઓનું પાણી કેવું રહેતું નથી ચોખ્ખું રહેતું નથી પ્રશ્ન નંબર 4 આપણે દૂષિત પાણી ન પીવું જોઈએ તો કેમ ન પીવું જોઈએ તો જવાબ નંબર 4 કારણ કે દૂષિત પાણી પીવાથી શું થાય રોગ થાય છે તેથી આપણે દૂષિત પાણી ન પીવું જોઈએ પ્રશ્ન નંબર 5 નદીને લોકમાતા કહેવાય છે તો કેમ તો લખવાનો જવાબ નંબર 5 કારણ કે શરૂઆતમાં માનવ વસ્તી નદી કિનારે વસી 2 માનવ જીવન માટે જરૂરી પાણી નદી મારફતે સરળતાથી મળી રહે છે 3 પીવા નાવા ધોવા રસોઈ બનાવવા જરૂરી પાણી નદી પૂરું પાડે છે 4 ખેતી અને ઉદ્યોગ માટે જરૂરી પાણી નદી મારફતે મળી રહે છે આમ નદી આપણી અને પાણીની જરૂરિયાત પૂરી પાડતી હોવાથી નદીને શું કહેવામાં આવે છે લોકમાતા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર 6 આપણે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ કેમ તો કારણ કે પાણીમાં બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે વસ્તી ધરાવતો વરસાદની અનિયમિતતા અને ઉદ્યોગ વધારવાને લીધે પાણીના અછત વર્તાય છે
આવા સંજોગોમાં આ સંપત્તિને ગમે તે મેળફાય નહીં. સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. તો આ સવાલના જવાબ વિડીયો બરાબર જોઈને લખી નાખજો. થેન્ક યુ વિદ્યાર્થીઓ.